સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા અગાઉ પત્રકાર પરિષદ યોજી 19 ફેબ્રુઆરી છત્રપતિ શિવાજીની જન્મ જયંતિએ દેશભરમાં જાહેર રજાની માંગ કરી હતી. જો કે તેઓની માંગ ન સ્વીકારતા તેઓએ બુધવારથી ભૂખ હડતાળ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા અગાઉ પત્રકાર પરિષદ યોજી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ 19 ફેબ્રુઆરીએ દેશભરમાં જાહેર રજાની માંગણી કરી હતી. જો કે તેઓની માંગણી ન સ્વીકારતા તેઓ બુધવાર 13 ફેબ્રુઆરીએ અથવાલાઇન્સ ખાતે આવેલ કલેક્ટરાલય કચેરી ખાતે ભૂખ હડતાળ સાથે ધરણા પર બેઠા હતા. તેઓએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજીની જન્મ જયંતિને દેશભરમાં ઉત્સવની જેમ મનાવાય છે. જો કે તેમ છતાં સરકાર દ્વારા તેઓના જન્મદિને રજા અપાતી નથી, જેથી સરકાર તેઓની માંગણી પર ધ્યાન આપે તેવી રજૂઆત પણ તેઓએ કરી હતી. મારું નામ આશિષ સૂર્યવંશી છે. આજે કઈ જગ્યા પર ધરણા ઉપર કેમ બેસવાનું કારણ? સુરત કલેક્ટર કચેરી ખાતે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ગત આ જો ધરણા પ્રદર્શન બેઠા છે. ગત 24 જાન્યુઆરી રોજ શ્રી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે 19 ફેબ્રુઆરીના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે જાહેર રજા આપવામાં આવે, અને જો આ જાહેર રજા આપવામાં નહીં આવશે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરીશું, ધરણામાં બેસીશું. તેના અનુસંધાનમાં આજ રોજ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા, હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને અપવાસ રાખવામાં આવ્યો છે. કેટલા યુવાનો બેસેલા છે? નહીં તમારી માત સંતોષાય તો શું કામગીરી આગળ હશે? કયા કાર્યક્રમો આપશો તમે? આજે નહીં નહીં કરતા 150થી વધુ યુવાઓ અહીં ઉપસ્થિત છે, મગર અલગ અલગ બધા સંગઠનોથી જોડાયા છે, નાના મોટા સમાજોથી આવ્યા છે, અને અમારી આ માંગ પૂરી નહીં થશે તો અમે આગળ ધરણા કરીશું, આંદોલન કરીશું, અને અમારી આ આંદોલન ચાલુ રહેશે. ત્યારે હવે જોઈએ રહ્યું કે અગાઉ પત્રકાર પરિષદ યોજ્યા બાદ હવે ભૂખ હડતાળ અને ધરણા કરનાર સાંસ્કૃતિક રક્ષા સમિતિની છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિના દિવસની જાહેર રજાની માંગણી પૂર્ણ થાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, LK સાદ ન્યૂઝ, સુરત.